छेल्ला एकाद महीनाथी समग्र गुजरातनी अंदर वरसादना कारणे थई अने समग्र गुजरातनी अंदर जे पाक धोवाण थयुं छे अने खेडूतोने पाकना कारणे थई अने नुकसान गयुं छे ए ज वस्तु विरमगाम अने मांडल विस्तारने पण लागू पड़े छे। जनरली सरकारे 20 जिल्लाओ अतिवृष्टिना कारणे थई अने नुकसानीमां गया छे एवुं सरकारे पोते पण कबूल्युं छे, त्यारे विरमगाम अने मांडल पण एमांथी बाकात नथी। તેમ છતાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 3,500 કરોડના સહાય પેકેજની જે જાહેરાત કરી એની અંદર વિરમગામ અને માંડલને ના સમાવવાનું કોઈ કારણ નહોતું, કારણ કે 40-50% ઉપર જે સર્વે થયો છે એની અંદર પણ નુકસાની બતાવી છે, તેમ છતાં પણ એને સહાય પેકેજમાં ના સમાવી અને એક ખેડૂતોને ઘોર અન્યાય કરવાનું પાપ કર્યું છે। માનનીય મુખ્યમંત્રીને આપના મીડિયાના માધ્યમથી પણ હું વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ખેડૂતોનું એક જીવાદોરી સમાન કામ છે અને એની અંદર જે નુકસાની છે એ નુકસાનીના વળતરના ભાગરૂપે આપ એમને ક્યાંક મદદ કરો એ ખૂબ જરૂરી છે। દરેક બાબતમાં રાજનીતિ ના હોય, એક ખેડૂત તરીકે આ બાબતને લઈ અને હું છેલ્લા 10-12 દિવસથી આંદોલનના ભાગરૂપે સક્રિય છું, ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે તૈયારી કરી રહ્યો છું। માન્ય મામલતદારશ્રી દ્વારા મેં મંજૂરી માગી છે ઉપવાસ માટેની, જે મંજૂરી હજી આજ તારીખ સુધી મળી નથી, તેમ છતાં હું શુક્રવારે આંદોલન ઉપર બેસવા માટે મક્કમ છું, કારણ કે આ કોઈ એક રાજનીતિ નથી, ખેડૂતોનો એક મહત્ત્વનો ભાગ છે અને એને વેદનાને વાચા આપવી એ મારા માટે ખૂબ જવાબદારી ભરી બાબત છે અને એ જવાબદારીને સ્વીકારીને એક ખેડૂત તરીકે હું ઉપવાસ ઉપર બેસવા મક્કમ છું। એટલું જ નહીં, આ સાથે સાથે આપના માધ્યમથી હું મારા તમામ વિરમગામ અને માંડલ વિસ્તારના ખેડૂતોને પણ વિનંતી કરું છું કે શુક્રવારે કોરોનાની પરિસ્થિતિને કારણે આ આંદોલન શરૂ કરવું જરૂરી ના લાગતું હોવા છતાં પણ કરવું પડ્યું, એટલા માટે છે કે આ સમગ્ર વિસ્તારના વેદનાની બાબત છે। એટલે આપ સૌને આહવાન કરું છું કે આ આંદોલનમાં જોડાઓ, પણ સાથે સાથે આ પરિસ્થિતિને લઈને માસ્ક સાથે અને સેનિટાઈઝરથી પોતાના હાથને ચોખ્ખા રાખી અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી અને આંદોલનમાં જોડાઓ, એટલા માટે કે આપણે અહીંયા કોઈ હિંસક કામ નથી કરવાનું, આપણે આપણો હક માગવાનો છે અને એ હક માગવા માટે આપણે ગાંધી બાપુના વિચારસરણી કે એમની વિચારધારાને અનુલક્ષીને શાંતિથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને આપણે આપણા હકને વેદના આપવા કે વાચા જે વેદના છે એને વાચા આપવા માટે આપણે આગળ વધીએ અને આપ સૌ ખેડૂત મિત્રો મારી સાથે આંદોલનમાં જોડાઓ એવી મારી લાગણી અને આપ સૌને વિનંતી છે। આ સાથે સાથે સમગ્ર વિસ્તારના ખેડૂતો જે 23,000 વિરમગામ તાલુકાના ખેડૂતો છે એ 23,000 ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાનીની ભરપાઈ હું નથી માનતો કે સહાય આપવાના કારણે થઈને જ ભરપાઈ થઈ શકે એમ છે, પરંતુ સરકારને વિનંતી છે કે જો તમે આ સહાયમાં મદદરૂપ થશો તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એક મદદ મળ્યાનો અહેસાસ થશે, સાથે સાથે ખેડૂતોને વાવણીની જે બીજી વખતની વાવણીઓ કરવાની વાત છે એમાં ક્યાંક એમને મદદ મળશે, એના ભાગરૂપે ફરીથી આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું કે આપ ખેડૂતોની વેદના સમજો અને વિરમગામ અને માંડલનો 350 કરોડના સહાય પેકેજની અંદર સમાવેશ કરો એવી એક ખેડૂત તરીકે એક ખેડૂતની વેદના તરીકે આપને વિનંતી કરું છું અને આપ આ વાતને લઈ અને ઝડપથી એનો નિકાલ લાવો એવી ફરીથી આપને વિનંતી છે।